नमस्कार बुलेटिन इंडिया में आपनु स्वागत छे। हुं छुं नंदिनी। आजे गुजरात माध्यमिक अने उच्चतर माध्यमिक शैक्षणिक बोर्ड द्वारा जे मार्च महीना में मा परीक्षा लेवाई हती ते परीक्षा धोरण 12 सामान्य प्रवाहनु परिणाम जाहिर थई गयुं छे। त्यारे आ वर्षे 73.27% परिणाम आव्युं छे। गया वर्ष करता जो के 13.64% परिणाम ओछुं छे, पण ओवरओल जोवा जईए तो विद्यार्थीओ करता विद्यार्थिनीओए बाजी मारी छे। त्यारे अपनी साथे स्टूडियो में एक एवी विद्यार्थिनी उपस्थित छे, एवी होनहार विद्यार्थिनी कही शकाय के जेने गुजरात में समग्र गुजरात में 99.99% साथे रैंक मेळव्यो छे। चलो आवे आनी साथे वात करिए। जी कृष्णा, सौथी पहला तो तमने खूब खूब अभिनंदन छे के तमे समग्र गुजरात में प्रथम रैंक पर आव्या छो। कृष्णा, मारो तमने ए प्रश्न छे के तमे आखा वर्ष दरमियान केवी रीते स्ट्रेटेजी सेट करी हती, केवी रीते दरेक सब्जेक्ट ने महत्व आप्यु हतु अने तमारू टार्गेट शू हतु? ધોરણ 12 નું આ રિઝલ્ટ જાહેર થઈ ગયું છે, ત્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આજે જે પરિણામ જાહેર થયું છે, આ વર્ષે 73.27% પરિણામ આવ્યું છે, જે ગયા વર્ષ કરતાં 13.64% ઓછું છે। પરંતુ ગયા વર્ષે જે 86.91% રિઝલ્ટ આવ્યું હતું, ગત વર્ષ કરતાં 2022માં ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિઝલ્ટમાં 12 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હતો, ત્યારે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો છે કચ્છ જિલ્લો છે, તેમાં 84.69% સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો છે। ત્યારે આપણી સાથે કૃષ્ણા જોડાઈ ગયા છે। કૃષ્ણા, હું તમને પ્રશ્ન પૂછવા માંગીશ કે તમે જે કઈ રીતે તમે સ્ટ્રેટેજી બનાવી હતી અને કઈ રીતે તમે તમારા દરેક વિષયને મહત્વ આપ્યું હતું, તમે કેવી રીતે દરેક વિષયના દરેક જે ભાર કહેવાય દરેક વિષયને પૂરતો ટાઈમ આપ્યો હતો તે તમે જણાવશો? બધું આપતા હતા, ટેસ્ટ લેતા હતા, તો એ હોમવર્કમાં ઘરે જઈને રિવિઝન કરી દેતી હતી। પછી જે એ દાખલો મારાથી ફર્સ્ટ ટ્રાયલમાં સોલ્વ થઈ ગયો હતો, તો એને એબીસી ગ્રેડિંગ માર્ક કરતી હતી। તો જનરલી મારે પરીક્ષા વખતે આમ ટાઈમ કન્ઝ્યુમ થાય અને સારામાં સારું પરફોર્મન્સ બી આપી શકું હું, અને કંઈ રહી પણ ના જાય એ બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। જી કૃષ્ણા, તમે કહી શકાય કે 99.99% સાથે પૂરા ગુજરાતમાં પ્રથમ આવ્યા છો, તો તમારું શું, તમે અત્યારે શું અનુભવી રહ્યા છો? એમાં તો ફિલિંગ તો કહેવાય નહીં, ફિલિંગ એવી આ ફિલિંગ જ એવી હોય છે શબ્દમાં નથી વર્ણાતી, પણ એ પાછળ આ બધા મારા ટીચરોનો બહુ જ ખૂબ જ સપોર્ટ છે કે જેને શબ્દમાં તો વર્ણાવી જ ના શકાય, એ માટે મારા બધા ઉપસ્થિત ટીચર માટે ખાલી એક પંક્તિ કહેવા માંગુ છું। જી જી, આન દેશ ના હમ ના મેં કિસી સે કમ નહીં વો આપને સિખાયા, મેં કિસી સે કમ નહીં વો આપને સિખાયા, જીને કા નુસ્કા બસ આપને બતાયા, આફી તો હે મેરે ગુરુ ઓર મુજે આપ પે પૂરા વિશ્વાસ હે, મેં અબ સીએ કર રહી હું ના તો સીએમાં જોઈન છું ને તો અભી મને આમ એવું આમ અંદરથી ગિલ્ટી ફીલ થાય છે કે કાશ મને આવા સર બી ત્યાં જ મળી જાય ને તો હું આના કરતાં પણ બેસ્ટ રિઝલ્ટ લાવી શકું।
ખૂબ સરસ કૃષ્ણ કહી શકાય કે તમે તમારા ગુરુ માટે જે પંક્તિ કહી એ ખૂબ સરસ હતી. જ્યારે વાત કરીએ તમારા આગળના ભવિષ્યની, તો તમે ભવિષ્યમાં આગળ તમારો શું પ્લાન છે, તમારો ફ્યુચર પ્લાન શું છે કે આગળ તમારે કઈ સ્ટ્રીમમાં જવું છે? પહેલાં તો અમે કોમર્સ 10માં પછી તો વિચાર્યું હતું કે આગળની લાઈફ કોમર્સમાં જે હોય આગળની લાઈફ કોમર્સમાં બનાવવાની. પછી આનંદ સર, રોશન સર, ભરત સરનું માર્ગદર્શન એવું હતું કે સીએ લાઈફ, સીએ જે ફિલ્ડ છે એ સૌથી સારી છે એમ. તો એમના માર્ગદર્શનને મેં પૂરેપૂરો વિશ્વાસ રાખીને મેં એમના માર્ગદર્શનથી મેં અત્યારે સીએ જોઈન કર્યું છે. જી, ખૂબ સરસ. કૃષ્ણ, કહી શકાય કે ભણતર દરમિયાન આપણે એવા ઘણા બધા સ્ટ્રેસ અનુભવતા હોઈએ છીએ, જ્યારે અત્યારે મોબાઈલ યુગ છે ત્યારે તમને ભણતરમાં મોબાઈલ કેટલો સપોર્ટિવ થયો છે? અને ક્યાંક ને ક્યાંક એવું પણ હોય છે કે મોબાઈલ આપણે ડિસ્ટ્રેક્ટ કરતો હોય છે, તો એના પર તમારું શું કહેવું છે કે તમને કેટલા હદ સુધી સપોર્ટિવ થયો છે મોબાઈલ ફોન? જનરલી અત્યારે બધા સ્ટુડન્ટને આ જ અફેક્ટ થતી હોય છે સોશિયલ મીડિયા. બધાને એવું લાગે છે કે 5 મિનિટ જોઈ લો, 10 મિનિટ જોઈ લો, એનાથી મારું કોઈ સ્ટડી બગડતું નથી. પણ મેં મારા મોબાઈલનો બહુ જ ખૂબ જ ઇફ આમ સદઉપયોગ કર્યો છે ને. જનરલી એવું કહેવાય છે કે 12માં લોકો અકાઉન્ટ, સ્ટેટ આ બધા સબ્જેક્ટમાં તો એ લોકો આરામથી માર્ક્સ કવર થાય છે, પણ જે માર્ક્સમાં જે ડિવેરિયન્સ આવે છે એ ગુજરાતી સબ્જેક્ટમાં. અને અમારે ત્યાં ગુજરાતી સબ્જેક્ટમાં મેં મોબાઈલમાં જનરલી યુટ્યુબ ઉપર કોઈ સારા સરનો વિડીયો આમ મેં ચેનલ સિલેક્ટ કરી દીધી હતી અને હું રોજ એ સરનો છે ને વિડીયો એક સવારમાં જોઈ લેતી હતી. પછી ગુજરાતીમાં પછી હું આગળ એ ક્વેશ્ચન છે નવનીતના બધા ક્વેશ્ચન સોલ્વ કરતી હતી. પાસ્ટ પેપરમાં એ ક્વેશ્ચન કઈ રીતે પૂછાયા છે જેથી હું ગુજરાતી અને ઇંગ્લિશમાં સારું પરિણામ લાવી શકું. અને જો મને તો ખબર જ હતી કે હું ગુજરાતી અને ઇંગ્લિશમાં જો મારું બેસ્ટ આપીશ ને તો ઓલ ઓવર ગુજરાતમાં મને રેન્ક આવતા કોઈ નહીં રોકી શકે, કારણ કે અકાઉન્ટ સ્ટેટ તો એ પહેલેથી મજબૂત જ હતું. જે વાત હતી એ ગુજરાતી અને ઇંગ્લિશમાં આપવાની હતી, એટલે તો મેં મારા ફોનનો મેં ગુજરાતીમાં બહુ જ ખૂબ જ સારો ઉપયોગ કર્યો છે ને એના લીધે મારું ગુજરાતી અને ઇંગ્લિશના લીધે મારું રિઝલ્ટ અપ ગયું છે. જી કૃષ્ણ, કહી શકીએ કે તમે સમગ્ર ગુજરાતમાં જે પ્રથમ રેન્ક મેળવ્યો છે, તો આવનારા જે 12મા ધોરણના વિદ્યાર્થીઓ છે તેમને તમે શું સજેશન આપવા માંગશો કે એમને કેવી રીતે તૈયારીઓ કરવી જોઈએ, શેમાં વધારે ધ્યાન રાખવું જોઈએ, શું અવોઈડ કરવું જોઈએ? જનરલી એમાં તો જો બધા પોતપોતાની રીતે તૈયારી તો કરતા જ હોય છે, પણ એમાં પહેલી વાત તો એ જ, પહેલાં તો એમને પોતાની જાતથી કોઈ એવું મગજ દોડાવવાની જરૂર નથી કે મારે કઈ કેટેગરી બનાવવી જોઈએ. બસ એ લોકોને જ્યાં ટીચર ગાઈડ કરે છે એ પ્રમાણે એ રસ્તે ચાલે જાય તો રિઝલ્ટ તો આપોઆપ જ મળે છે. અને એક અમારા આનંદ સરનું વાક્ય તો મને બહુ જ યાદ રહી ગયું છે, બેટા કર્મ કર, બેટા કર્મ કર, ફળની આશા ના રાખ, ફળ તો ઉપરવાળો આપશે તને. જી, ખૂબ સરસ. હું આનંદ સર સાથે વાત કરવા માંગીશ. આનંદ સર, તમારા આનંદ ક્લાસીસમાંથી જે આ વિદ્યાર્થીએ ગુજરાતમાં ટોપ કર્યું છે એના બાબત પર તમારું શું કહેવું છે? મેમ, એમાં તો એવું છે કે અમારા વિદ્યાર્થીઓ જ્યારે ગુજરાતમાં ટોપ કરે, કોઈ સારી સફળતા મેળવે તો ખુશી તો થાય જ, ખૂબ જ ગર્વ છે, ખૂબ જ સન્માન છે. પણ આમાં વિદ્યાર્થીઓની મહેનત મોટા ભાગે સૌથી વધુ અસરકારક એ જ હોય છે. સારા શિક્ષક તરીકેનું માર્ગદર્શન હોય, હે ને, હાઉ ટુ સ્ટડી, હાઉ ટુ લર્ન, એ બી આપણે ત્યાં માહિતી બધાને આપતા હોઈએ, હે ને, અને વિદ્યાર્થી એનું પૂરેપૂરું અક્ષરશ પાલન કરે ત્યારે જ્યારે વિદ્યાર્થી સફળતા મેળવે એની ખુશી બહુ અનહદ હોય, જેને કદાચ શબ્દોમાં બી ના કહી શકાય એટલા અમે ખુશ હોઈએ છીએ. કેમ કે આપણા જે મહેનત છે એ ઉગી નીકળી છે. અને જ્યારે કોઈ, જેમ ખેડૂત કોઈ ખેતરમાં વાવે અને જ્યારે સારું ધાન થાય તેની ખુશી એને જ ખ્યાલ આવે, એમ અમારા વિદ્યાર્થીઓ જે છે એ અમારા કહ્યા પ્રમાણે, અમારા માર્ગદર્શન પ્રમાણે અને એ પ્રમાણે મહેનત કરતા જાય અને સારું રિઝલ્ટ મેળવતા જાય તો એની તો ખુશી ખૂબ જ હોય. મેમ, જી આનંદ સર, કહી શકાય તમારા ક્લાસીસની અંદર તમે એવી કેવી રીતે પ્રિપરેશન કરાવો છો કે તમારા વિદ્યાર્થીઓ ટોપ ઉપર આવે છે? હા મેમ, તો એમાં તો એવું કે અમે સ્ટાર્ટિંગમાં વિદ્યાર્થીઓને હાઉ ટુ લર્ન તો સમજાવીએ છીએ. એમાં અમારી એક ગુરુચાવી ખાસ એ હોય છે કે ક્લાસમાં જે સર ભણાવે છે તો પહેલાં ઘરે જઈને પહેલાં એ જ કરવું. જેમ કે કોઈ અકાઉન્ટન્સી, સ્ટેટિસ્ટિક્સ જેવા સબ્જેક્ટમાં સમ કરાવ્યા હોય તો પહેલાં હોમવર્કની પહેલાં એ જ, કેમ કે સર હંમેશા ઇમ્પોર્ટન્ટ વસ્તુ જ ભણાવવામાં લેતા હોય, તો પહેલાં ઘરે જઈને એ સમ ફરી કરી દો અને પછી હોમવર્ક કે બીજું વર્ક કરો. આ ફર્સ્ટ ગોલ્ડન કી છે સક્સેસ માટેની. અને બીજી વાત એ છે કે અમે છોકરાઓને ક્લાસીસમાં પહેલાં તો એકદમ ટેકનિકલી ભણાવીએ છીએ,
के सारी टेक्निक थी जो स्टूडेंट ने भणावामां आवे ने तो एने एक ज वखत सांभळवाथी याद रही जाए। बीजी बात ए छे के अमे एनुं वारंवार रिविजन करावीए, एनी एक्जाम्स लईए। एवरी संडे क्लासीसमां एक्जाम होय छे અને એક્ઝામ એપ્રોક્સ અમારી 20 માર્ક્સની હોય તો 15થી નીચે માર્ક્સ જાય તો સ્ટુડન્ટે ફરીવાર એક્ઝામ આપવાની, 15થી ઉપર માર્ક્સ રહે તો એના માટે અમે એને ફ્રી કરી દઈએ, પણ 15થી ઓછા માર્ક તો એને ફરી એક્ઝામ આપવાની, બહુ વધારે માર્ક ઓછા હોય જેમ કે 10થી ઓછા હોય તો અમે એના માટે ફરી સોમ બધા કરવાના ક્લાસમાં અને ફરી ટેસ્ટ આપવાની, ઓછા માર્ક આવે તો વિદ્યાર્થીને છોડી દઈએ એવી સ્ટ્રેટેજી અમારી નથી। અમે તો જ્યાં સુધી એ ચેપ્ટર કે પોઈન્ટ્સ સ્ટુડન્ટને ફાવે નહીં ત્યાં સુધી અમે ક્લાસમાંની પાસે કામ કરાવીએ છીએ, અને વારંવાર મૂલ્યાંકન અને વારંવાર ટેસ્ટ, એના કારણે છોકરાઓને વિદ્યાર્થીઓને પોતાના પરિણામની ખબર પડે, પોતાને કેટલું આવડે છે એ ખબર પડે, અને એને રિઝલ્ટમાં ક્યાં પ્રોબ્લેમ છે જેથી સરનું માર્ગદર્શન લઈ શકે એ ખબર પડે। કોઈ પણ વિદ્યાર્થી ક્યારેય બી કોઈ મુશ્કેલીમાં હોય, કોઈ તો સમસ્યામાં હોય, કોઈ ના ફાવતું હોય તો અમે તરત જ ઓન ધી સ્પોટ આન્સર આપીએ બધા જ, એવું નહીં કે કાલે, કાલે નહીં અત્યારે, હિયર એન્ડ નાવ, અત્યારે જ જે બી સમસ્યા હોય વિદ્યાર્થીને સોલ્વ કરો। વિદ્યાર્થીને એક સમ આવડે, બે સમ આવડે, જેમ જેમ થોડું આવડતું જાય તો વિદ્યાર્થીને અંદરથી એનીથી એને પ્રેરણા મળતી ઇન્ડિયા ઇન્સ્પિરેશન મળે, મોટિવેશન મળે, અને વિદ્યાર્થી સારામાં સારું વર્ક કરવા માટે પ્રેરાય છે, તો વિદ્યાર્થી જે અંદરથી વર્ક કરવા પ્રેરાય એનાથી જે રિઝલ્ટ મળે એ તમે ગમે એટલું ફોર્સ કરો તો એનાથી એ નથી મળતું। એટલે આપણે અમારા ક્લાસીસમાં અમે એવું વાતાવરણ જ ક્રિએટ કરીએ છીએ કે વિદ્યાર્થીઓ વધુને વધુ વર્ક કરવા પ્રેરાય, વધુને વધુ ઉત્સાહથી કામ કરાય, જોડે રહેવાનું, સપોર્ટિવ અને એકદમ પ્રેમ અને ભાવથી વર્ક કરવાનું। એવું નહીં કે ચલો કામ કરવા ખાતા કરી દેતા હોય કે હવે સિલેબસ ખાલી પૂરો કરવાનો, એવી રીતે નહીં, એકદમ ભાવથી। અને અમારું તો એક વર્ક તો આ અમે ક્લાસીસનું જે વર્ક કરીએ છીએ એના માટે ખાસ આ વાત છે। જી આનંદ સર, કહી શકીએ કે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ જે હોશિયાર વિદ્યાર્થીઓ હોય છે તો એમના રીતે તો પણ ક્યાંક કવર કરી લેતા હોય છે, પરંતુ તમારા ક્લાસીસની અંદર જે નબળા વિદ્યાર્થીઓ હોય છે એમના માટે શું સ્ટ્રેટેજી હોય છે, એમને એમને તમને કેવી રીતે પ્રિપરેશન કરાવો છો? જી મેમ, તો જે વિદ્યાર્થીઓ નબળા હોય છે ને મેમ, એને અમે શું કરીએ છીએ, ક્લાસ જે લેક્ચર પતી જાય પછી એને એક્સ્ટ્રા ક્લાસમાં રોકીએ છીએ અને પ્રિપેરેશન માટે એક્સ્ટ્રા વર્ક કરાવીએ છીએ, અને સાથે એક આસિસ્ટન્ટ ટીચર બી હોય છે એની સાથે વર્ક કરાવવા માટે, અને જ્યાં સુધી એ વર્ક કમ્પ્લીટ ના થાય, એને આવડતું ના હોય ત્યાં સુધી એની સાથે જ રહેવામાં આવે છે, એને એક્સ્ટ્રા 2 કલાક 3 કલાક રોકવામાં આવે છે અને પેરેન્ટ્સની પરમિશન સાથે। જી આનંદ સર, હું હવે પ્રિન્સી પાસે જઈશ। પ્રિન્સી, જેઓએ 99.78% મેળવ્યા છે, જી પ્રિન્સી, તમારે બીએની અંદર 100 માંથી 99 માર્ક્સ આવ્યા છે, હા, તો બીએની અંદર તમે કેવી રીતે વાંચતા હતા, કેવી રીતે તમે પ્લાન બનાવતા હતા અને કેટલા ટાઈમમાં, કેટલા ટાઈમ દિવસ દરમિયાન તમે વાંચતા હતા? ફર્સ્ટ ઓફ ઓલ, બીએમાં કોઈ એક સર નહીં, મેં 2 સર પાસેથી બીએ શીખ્યું છે, તો અમારા ક્લાસીસમાં બીએ અમારા જયમીન સર શીખવાડતા હતા, અને આઈ હેવ સ્ટડીડ ઇન વીકે સ્કૂલ કે જ્યાં બીએ અમને ભરત સરે શીખવાડ્યું છે, તો બંને સર અલગ અલગ મેથડથી અલગ અલગ રીતના હતા, અને મેં બંને રીતે મારી રીતે ટ્રાય કર્યો છે કે જેથી હું સારામાં સારી રીતે માર્ક્સ કવર કરી શકું। જી હું કીર્તન પાસે જવા માંગીશ, કીર્તન તમે મને જણાવશો કે તમારા અકાઉન્ટની અંદર 100 માંથી 99 ગુણ છે, કીર્તન તમારા અકાઉન્ટની અંદર જે 100 માંથી 99 ગુણ છે તો એ એ એક મોટી હાસિલતા કહેવાય? યસ, મને કહેતા બહુ ખુશ થાય છે કે મેં 100 માંથી 99 માર્ક્સ કર્યા છે, પણ આનો ક્રેડિટ માત્ર પાછળ સરની મહેનત પાછળ, અને દર વર્ષે જે એક્સ્ટ્રા ક્વેશ્ચન જે પાસ્ટ પેપરમાં પૂછાય છે એના આધારે એક સ્પાઇરલ તૈયાર કરવામાં આવે, અને દરેક ચેપ્ટરની એ સ્પાઇરલ આવે ને એ ઘરે પ્રિપરેશન કરવાની એની, અને એના લીધે રોજ જે સર કરાવે સમ એરિયા હું રોજ ઘરે જઈને કરતો, આ સિવાય એ સ્પાઇરલ આપે એ કરતો, પાસ્ટ પેપરના જે ક્વેશ્ચન આવે એ એકાઉન્ટમાં કરતો, જેથી એકાઉન્ટમાં ગ્રીપ એકદમ આવી જતી, જેથી પરીક્ષા વખતે મારે આન્સર ફાઇનલ આવી જતો। કહી શકીએ કે તમારું ભવિષ્યની અંદર શું પ્લાન છે? તમારા અકાઉન્ટની અંદર જે 99% આવ્યા છે, તો અકાઉન્ટમાં જે 99% આવ્યા છે તો તમારી આગળની સ્ટ્રીમ તમે કેવી રીતે સિલેક્ટ કરી છે? સો આઈ હેવ ડિસાઇડેડ ટુ જોઈન અ સીએ, એન્ડ બિફોર 1 મંથ આઈ જોઈન સ્ટાર્ટેડ અ સીએ જર્ની નવકાર, એન્ડ આઈ એમ વેરી હેપી ટુ સે કે મેં નવકારમાં
સીએ નો કોર્સ ચાલુ કરી દીધો છે, જે હું એકદમ પાસ કરી જઈએ એવો મને વિશ્વાસ છે. જી, કહી શકાય કે આ ઉપરાંત આપણે જે કૃષ્ણા પ્રિન્સી કીર્તન જેવા વિદ્યાર્થીઓ જોડે વાત કરી, આ વિદ્યાર્થીઓ એવા હોનહાર છે કે જેમને 99 માંથી 100, 99 માંથી 98 આ ઉપરાંત 99 માંથી 97 જેવા માર્ક્સ મેળવ્યા છે. હાલ સમય થઈ ગયો છે જ્ઞાનકડા વિરામનો, વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આપણી સાથે સ્ટુડિયોની અંદર હોનહાર વિદ્યાર્થી અને વિદ્યાર્થીની ઉપસ્થિત છે, ત્યારે આપણે એમની સાથે વાતચીત કરી રહ્યા હતા. વાતચીત દરમિયાન જે કૃષ્ણા છે, જેમને ગુજરાતમાં પ્રથમ ક્રમાંક પર આવ્યા છે 99.99% સાથે, આ ઉપરાંત પ્રિન્સી છે જેમને 99.78% છે. હું યશ્વીને પ્રશ્ન પૂછવા માંગીશ કે જેઓ 99.67% ધરાવે છે. જી યશ્વી, કહી શકાય કે તમારા આટલા બધા પર્સન્ટાઇલ આવ્યા છે, તમારા આટલા સારા પર્સન્ટેજ આવ્યા છે, જેથી તમારા પરિવારમાં કેવો માહોલ છે? અને આટલા પર્સન્ટાઇલ મેળવીને મારા મમ્મી પપ્પા અને સાથે સાથે મારા ટીચર્સ બી બહુ જ હેપી છે. જી યશ્વી, કહી શકાય કે તમારા આ સક્સેસ પાછળનું રાજ શું છે? દરેક વ્યક્તિની સક્સેસ પાછળ તો પહેલાં તો એમના ટીચર્સ એટલે ગુરુઓનું મહત્ત્વનો ફાળો હોય છે. બીજું સેકન્ડ નંબર હોય તો એમની મહેનત છે, અને થર્ડ નંબર હોય તો એમના પેરેન્ટ્સ છે. આ ત્રણ વ્યક્તિથી વ્યક્તિ સક્સેસ બને છે. જી, હું આયુષ પાસે જવા માંગીશ. જી આયુષ, તમે જે 99.60% મેળવ્યા છે, તો આ પર્સન્ટાઇલ મેળવવા માટે તમે કેવી રીતે મહેનત કરી હતી, કેટલી મહેનત કરી હતી? જી, પ્રથમ તો મેં મારી સ્ટ્રેટર્જી અને દરેક વિષયને જેટલો સમય આપવાનો છે એટલો ટાઈમ ટેબલ બનાવ્યો હતો, અને ત્યારબાદ દરેક વિષયને પોતાના મહત્ત્વ પ્રમાણે સમય ફાળવ્યો છે. અને આ પ્રમાણે અકાઉન્ટ સ્ટેટમાં મેં વધારે સમય ફાળવ્યો હતો, અને ત્યારબાદ ઇકો બીએ ક્રમશઃ સમય ફાળવીને મહેનત કરી હતી. જી, હું મિતવી પાસે જવા માંગીશ. જી મિતવી, કહી શકાય કે તમે જેમ 99.29 જે પર્સન્ટાઇલ રેન્ક છે એ મેળવ્યું છે, અને ઘણા સારા પર્સન્ટેજથી તમે પાસ કર્યા છો, તો મિતવી તમે મને જણાવી શકશો કે તમારા કયા કયા સબ્જેક્ટ એવા વીક હતા અને જેમાં તમે વધારે ધ્યાન આપ્યું હોય અને વીક સબ્જેક્ટને પાવરફુલ કર્યા હોય? કાઉન્ટ, અને જેમાં મેં બહુ મહેનત કરી છે, અને મારો વીક સબ્જેક્ટ હતો કે એસપી. જે કહી શકાય, હું કીર્તન પાસે જવા માંગીશ કે જેમને બીએમાં 100 માંથી 100 ગુણ મેળવ્યા છે. જે કીર્તન, કહી શકાય કે તમે બીએમાં 100 માંથી 100 ગુણ મેળવ્યા છે, એક પણ માર્ક્સ કપાયો નથી તમારું બીએમાં, તો તમે પેપર સ્ટાઇલમાં, તમારી પેપર સ્ટાઇલ કેવી હતી, તમે કેવી રીતે લખતા હતા, શું પ્રશ્નને કયા કયા પ્રશ્નને વધારે મહત્ત્વ આપતા હતા, કયા ચેપ્ટરને વધારે મહત્ત્વ આપતા હતા તે જણાવશો? યસ, સ્ટ્રેટેજીની વાત કરું તો પેપર લખતી વખતે ઘણા વિદ્યાર્થીઓ છેલ્લા સેક્શનથી સ્ટાર્ટ કરે છે, જે લખવામાં ખૂબ જ ઇઝી હોય છે, એટલે દરેક વિદ્યાર્થી મોસ્ટ ઓફલી છેલ્લેથી સ્ટાર્ટ કરે છે. પણ મારી સ્ટ્રેટેજી સેક્શન એ બી સી ડી એમ લાઇનસર જ હતી, અને દરેક સેક્શનમાં એક બી ચેકચાક કર્યા વગર જ એ દરેક સવાલ પૂર્ણ કરવાનો, જેથી પેપર ચેકરને જોઈને જ લાગે કે આ ફૂલ કોન્ફિડન્ટ છે અને એક બી ભૂલ કર્યા વગર બધું લખ્યું. એટલે અને દરેક સવાલની વાત કરું તો એમાં મેઇન જે વ્યાખ્યા પૂછી ના હોય તો પણ વ્યાખ્યા અને એને રિલેટેડ 2-3 પોઈન્ટ જે આવે એ સમજાવીને પછી આન્સર વિગતવાર લખતો, જેથી ફૂલ માર્ક્સ આવવાની સંભાવના ખૂબ જ વધી જતી. જી, હું આનંદ ક્લાસીસના ભરત સર પાસે જવા માંગીશ કે જેમના સબ્જેક્ટ SS ઇકો BA છે, જેમ આ કીર્તનને BAમાં 100 માંથી 100 ગુણ મેળવ્યા છે, તો એના માટે તમે તમારા ક્લાસીસની અંદર BA માટે શું સ્ટ્રેટેજી રાખો છો, કેવી રીતે તૈયારી કરાવડાવો છો, કેવી રીતે ટેસ્ટ લો છો? મેડમ, આજે અમને કહેતા ગર્વ થાય છે કે અમારી આનંદ ક્લાસીસની સંસ્થાના 3 વિદ્યાર્થી એવા છે કે જે અમદાવાદ પૂર્વ વિસ્તારની અંદર 3 સબ્જેક્ટની અંદર 100 માંથી 100 માર્ક્સ લઈ ચૂક્યા છે. મેડમ, આ 100 માંથી 100 માર્ક્સ લાવવા પાછળનું કારણ શું છે કે અમે ઇકોનોમિક્સ અને BA આ બંને થિયરિકલ સબ્જેક્ટમાં જે વસ્તુ ક્લાસમાં અમે એક પ્રશ્ન સમજાવીએ છીએ છોકરાઓને લખાવીએ છીએ, અને એ પ્રશ્ન વિશે છોકરાઓને પ્રશ્નોત્તરી કરીએ છીએ,
અને એ જ વસ્તુ અમે હોમવર્કમાં આપીએ છીએ કે ક્લાસમાં એક કલાકની અંદર સપોઝ કે અમે ત્રણ પ્રશ્ન ચલાવેલા હોય, છોકરાઓને સમજાવેલા હોય, પૂછેલું હોય, અને એ જ વસ્તુ છોકરાઓને ઘરે હોમવર્કમાં આપીએ કે એ જ વસ્તુ ફરી વન ટાઈમ લખીને છોકરાઓ મોઢે કરો કે જેનાથી તમારો કોન્ફિડન્સ વધી જાય. અને તમારા લખવાથી બેનિફિટ એ થાય છે કે તમે લખો એટલે તમારી સ્પીડ પણ પ્લસ થાય છે, પ્લસ તમારા રાઇટિંગ પણ સુધરે છે, અને લખેલી વસ્તુ લોંગ ટાઈમ યાદ રહે છે. એમ ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે કે થિયરિકલ સબ્જેક્ટની અંદર માત્ર રીડિંગ કરે છે, લખતા નથી, લખવાની પ્રેક્ટિસ નથી હોતી. આજે અમારી સંસ્થાની અંદર દરેક વિદ્યાર્થી ઇકોનોમિક્સ, BA, થિયરિકલ જેવા સબ્જેક્ટમાં સારામાં સારા માર્ક્સ લાવે છે. એનું મેઇન કારણ એક છે કે અમે પહેલા લેક્ચરથી છેલ્લા લેક્ચર છોકરાઓ પાસે અમે છેક સુધી રહ્યા છીએ. અમારી સંસ્થાનો મુખ્ય ભાગ એ છે કે વિદ્યાર્થી અમારી સેન્ટરમાં છે, અમે વિદ્યાર્થીને ક્યારેય દૂર મૂકતા નથી. વિદ્યાર્થીને કોઈ પણ સબ્જેક્ટમાં તકલીફ હોય તો અમે ગમે તેમની પાસે ઊભા રહીએ છીએ, જેના કારણે અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર વસ્ત્રાલ વિસ્તારમાં સર્વશ્રેષ્ઠ ક્લાસીસ બની હોય તે આનંદ ક્લાસીસ છે, એ કહેતા અમને ગર્વ થાય છે. મેમ જી, હું રોશન સર પાસે જવા માંગીશ કે જેઓ અંગ્રેજી ભાષાના શિક્ષક છે. જી રોશન સર, આપણે ગુજરાતી માધ્યમમાં અંગ્રેજી વિષય વિદ્યાર્થીઓને એટલો ભારે લાગતો હોય છે, તો એવા વિષયમાં ઉપરાંત અંગ્રેજી એક ભાષાને લગતો વિષય છે, તો ભાષામાં સારા માર્ક્સ સ્કોર કરવા એ સૌથી મુશ્કેલ હોય છે, તો એમાં તમારા ક્લાસીસની અંદર તમે અંગ્રેજી ભાષા પર શું મહત્વ આપો છો, કેવી રીતે શીખવાડો છો? જી મેમ, લે છે તો અમે લોકો ધોરણ 11 અને 12 ની અંદર જે ગ્રામર છે એ 100% ગ્રામર, મતલબ 100% ગ્રામર ડિસ્કસ કરીએ છીએ, બે ચાલુ કરીએ છીએ. અમારા ક્લાસની સ્ટ્રેટેજી એવી રહે છે ની અંદર ઇંગ્લિશ જનરલી બધા વિદ્યાર્થીઓને ટફ રહેતું હોય છે, બટ આઈ એમ હેપી ટુ ઇન્ફોર્મ યુ ધેટ અવર ક્લાસીસ હાઇએસ્ટ માર્ક્સ ઇન ધી બોર્ડ એક્ઝામ ઇઝ 96, 96 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે, તો બહુ ખુશીની વાત છે. તો એના પાછળની સ્ટ્રેટેજી અમારી એ હતી કે અમે લોકો પહેલી એક્ઝામ પહેલાં જ બાળકોને એસે રાઇટિંગ, ડિલિવરિંગ સ્પીચ, રિપોર્ટ રાઇટિંગ એ અમે લર્ન કરાવ્યા હતા. અને અમારી સ્ટ્રેટેજી ડે ટુ ડે વર્કની રહે છે કે આજનું વર્ક આજે જ વિદ્યાર્થીઓને ઓકે કરાવડાવીએ, જો કોઈ પ્રોબ્લેમ હોય તો વધુ બેસીને એ વર્ક કરીને જાય. જી રોશન સર, કહી શકીએ કે આપણે હર્ષદ સર પાસે જઈએ કે જેઓ અકાઉન્ટ સ્ટેટના શિક્ષક છે. અકાઉન્ટ સ્ટેટ એક એવો વિષય છે કે જેમાં વિદ્યાર્થી ધારે ને તો 100 માંથી 100 ગુણ મેળવી શકે, પરંતુ એવો પણ વિષય છે કે તે તરત જ તમને ફેલ કરાવી શકે. જો અકાઉન્ટનો એક દાખલો ખોટો પડે તો 10 માંથી 15 જેવા ગુણ માઇનસ થતા હોય છે, તો એ બાબત પર તમે તમારા ક્લાસીસની અંદર કેવી રીતે ધ્યાન રાખો છો? અકાઉન્ટ સબ્જેક્ટની અંદર કોઈ પણ વિદ્યાર્થીને નપાસ થવાનો કે પ્રશ્ન જ નથી, કારણ કે અમારી જે સિસ્ટમ છે સ્ટેપથી અમે ભણાવીએ છીએ કે વિદ્યાર્થીને કયા સ્ટેપ પછી કયું સ્ટેપ આવશે, સ્ટેપથી જ એમને લોકોને યાદ રહી જાય, એટલે એના કારણે અમારું રિઝલ્ટ સારું આવે છે. નબળા વિદ્યાર્થીઓ કોઈ અમારે ત્યાં નપાસ થયું બનતું જ નથી, એમ બને ત્યાં સુધી જો વિદ્યાર્થીની થોડી પણ પોતાની ઈચ્છા હોય તો પાસ કરવાની અમે પૂરેપૂરી તકેદારીથી અને પાસ કરાવી દઈએ છીએ અમે. અને પૂરા માર્ક્સ જે હોશિયાર વિદ્યાર્થી હોય એને પૂરા માર્ક્સ આવે એની માટે પણ અમે ફૂલ પહેલેથી તૈયારી રાખીએ છીએ. મેમ જી, જે અશ્વિન સર છે એમની પાસે જઈ, અશ્વિન સર જે ગણિતના શિક્ષક છે. અશ્વિન સર, મારો તમને એ પ્રશ્ન છે કે ગણિત એક એવો સબ્જેક્ટ છે જેમ અકાઉન્ટની જેમ જ જેમાં પૂરેપૂરા માર્ક્સ સ્કોર કરવા હોય તો થઈ શકે, પરંતુ કેટલાક એવા વિદ્યાર્થીઓ હોય છે કે જેમને ગણિત વિષય ખૂબ જ અઘરો લાગતો હોય છે, તો એ વિદ્યાર્થીઓ માટે તમારું શું કહેવું છે કે એ વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ? સૌથી પહેલાં તો મેડમ, આ વર્ષે અમારા ક્લાસીસની અંદર મેથ્સની અંદર 100 માંથી 100 ચાર વિદ્યાર્થીઓને આવે છે. જી ઓકે, 90 અપ તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે. જે છોકરો વીકમાં વીક છોકરો છે એને પણ 80 અપ માર્ક છે મેથ્સની અંદર, બરાબર. પહેલાં તો કે મેથ્સ વિષય ઘણા બધાને ગમતો નથી, તમારો એવો પ્રશ્ન છે, તો સૌથી પહેલાં તો એને ઇન્ટરેસ્ટ જગાવવો પડે મેથ્સની અંદર, કારણ કે એને બેઝિક ક્લિયર ના હોય ત્યાં સુધી એને મેથ્સની અંદર ઇન્ટરેસ્ટ નહીં પડે, બરાબર. જ્યાં સુધી બેઝિક ક્લિયર નહીં હોય ત્યાં સુધી મેથ્સની અંદર ઇન્ટરેસ્ટ નહીં પડે. અમે સૌ પ્રથમના લેક્ચરો એ વિદ્યાર્થીઓને બેઝિક શીખવાડતા હોય, જેથી કરીને વિદ્યાર્થીઓને સાદુ રૂપની અંદર ક્યાંય પ્રોબ્લેમ ના થાય અને સરળતાથી શીખ ગણી શકે દાખલો. એટલા માટે અમે શરૂઆતથીને છોકરાઓને બેઝિકનો પાયો શરૂઆતથીને મજબૂત કરી દઈએ, જેથી કરી વિદ્યાર્થીઓને એની અંદર રસ પડે, ઇન્ટરેસ્ટ પડે. જી, આપણે પાર્થ વિદ્યાર્થી, જે પાર્થ છે એમની પાસે જઈએ. જી પાર્થ, કહી શકીએ કે
તમે કેટલો ટાર્ગેટ રાખ્યો હતો તમારામાં અને તમે કેટલો ટાર્ગેટ મેળવ્યો છે? મેં 90 અપ ટાર્ગેટ રાખ્યો હતો, પણ થોડોક જ ઓછો થયો છે. જી, તો તમારું કેવો અભિપ્રાય છે કે હવે આગળ ભવિષ્યમાં શું કરવાનું છે તમારે? આગળ મેં વિચાર્યું છે હું CA માં જોઈન કરીશ અને તેમાં હાઈએસ્ટ સ્કોર કરવાનો ઈચ્છા છે. જે કહી શકાય, હું દરેક વિદ્યાર્થીઓને જે અમારા સ્ટુડિયોમાં હાજર છે, જે દરેક વિદ્યાર્થીઓને એક કોમન પ્રશ્ન પૂછવા માંગીશ કે ભણતર એક એવી વસ્તુ છે કે જેમાં રસ જગાડવો પડે છે, અને આપણી સાથે જે વિદ્યાર્થીઓ ઊભા છે એ એવા છે કે જે ભણતરમાં સર્વોત્તમ છે. કહી શકાય કે ઘણી બધી પ્રવૃત્તિઓમાં સર્વોત્તમ હોવું અને ભણતરમાં સર્વોત્તમ હોવું એ અલગ વસ્તુ છે. હું બધાને એ પ્રશ્ન પૂછવા માંગીશ કે તમે જે 12મા ધોરણમાં હતા, તો જે પ્રેશરાઇઝ હોય કે 12મું ધોરણ છે, પરિવાર પ્રેશર કરતા હોય કે 12મું ધોરણ છે ભણવા બેસ, ટીચરનું પ્રેશરાઇઝ હોય, તો આ પ્રેશરમાંથી તમે કેવી રીતે બહાર નીકળ્યા હતા? મેં તો ફર્સ્ટ ઓફ ઓલ જે સર ભણાવતા હતા રોજે રોજે એ પ્રિપરેશન કરી લેતો હતો, તેથી મને કોઈ એવું પ્રેશર હતું જ નહીં પહેલેથી જ. જી, હું હિમાનીને પૂછવા માંગીશ. જી હિમાની, સેમ ક્વેશ્ચન તમને હું પૂછવા માંગીશ કે તમારા શિક્ષકોનું તમારા પર કેટલું ધ્યાન હતું? તમે કોઈ પ્રશ્ન પૂછવા જતા હતા ત્યારે તમારા શિક્ષકોનો અભિપ્રાય તમારા પ્રત્યે કેવો હતો? અમારા શિક્ષકોનું એકદમ સરસ ધ્યાન હતું. એ પર્સનલ ધ્યાન આપતા હતા અને આપણે કોઈ પણ પ્રશ્ન પૂછીએ તો આપણને તરત જવાબ આપતા. આપણને એક વાર ખબર ના પડે તો 5 વાર, 2 વાર, ગમે એટલી વાર આપણે પૂછીએ એટલી વાર આપણને મસ્ત રીતે આન્સર આપતા હતા, અને એમના લીધે જ અમને આટલા બધા માર્ક્સ આવ્યા છે. જી, કહી શકાય કે કોઈ બીજા વિદ્યાર્થીને પૂછવા માંગીશ. જી સાવનને હું પૂછવા માંગીશ કે તમારા પરિવારનું તમારા પર કેટલું સપોર્ટ હતું? આ આ રિઝલ્ટ જે તમે લાવ્યા છો 99% એ 99% એક સામાન્ય બાબત નથી, તો તમારા પરિવારનો ક્યાંક સપોર્ટ હતો? તે તમને ભણવામાં કેવી રીતે મદદ કરતા હતા પરિવારો? મારા પરિવારનો મને ખૂબ સપોર્ટ હતો, તેથી જ મારા આટલા માર્ક્સ આવ્યા છે, ને તે મને ક્યારે પ્રેશર નહોતા આપતા, ને મારી મમ્મી જ્યારે માર્ક્સ આવે તે બધું ચેક કરતી હતી, ને સાઇન કરીને પછી ઓલો ક્લાસીસમાં જમા કરવાના હતા, તેથી માર્ક્સ સારા આવતા. જી, હું ફરીથી કૃષ્ણા જોડે જવા માંગીશ. કૃષ્ણા એ એવી વિદ્યાર્થીની છે કે જેને સમગ્ર ગુજરાતમાં આજે 12મા ધોરણના સામાન્ય પ્રવાહમાં પ્રથમ નંબર મેળવ્યો છે. જી કૃષ્ણા, તમે જેમ બતાવ્યું હતું, તમે જેમ દર્શાવ્યું હતું કે તમે ખૂબ આનંદની લાગણી અનુભવો છો, પરંતુ તમારી એવી કઈ સ્ટ્રેટેજી હતી? તમને કયો સબ્જેક્ટ નબળો પડતો હતો અને તમે એ સબ્જેક્ટને કેવી રીતે નબળામાંથી અને મજબૂત બનાવ્યો હતો? એ સબ્જેક્ટ પર કેવી રીતે તમે કામ કર્યું હતું? આ પ્રશ્ન મારો પૂછવા પાછળનું કારણ એ છે કે આગળના જે વિદ્યાર્થીઓ છે જે 12મા ધોરણમાં હવે પ્રવેશ મેળવશે, એમના માટે આ ખૂબ મહત્વપૂર્ણ પ્રશ્ન બની જતો હોય છે. જનરલી સૌથી પહેલાં તો મને મારી થિયરી સબ્જેક્ટમાં મારી પકડ બહુ જ સારી હતી, એટલે થિયરી સબ્જેક્ટમાં તો મને ક્યાંય વાંધો નથી આવ્યો. મેં 11મા પછી મેં આનંદ ક્લાસીસ જોઈન કર્યું હતું, તો મને અંદરથી એવી બીક લાગતી હતી, કારણ કે જનરલી બજારમાં લોકો એવું બોલતા હતા કે બધામાં માર્ક્સ કવર થઈ જાય છે, પણ ઇંગ્લિશ સબ્જેક્ટ એવો છે ને કે જે તમે જો ગયા ન તો નીચે ગયા, અને જો આવ્યા ન તો તમે આકાશમાં પહોંચી ગયા, એવો ઇંગ્લિશ સબ્જેક્ટ છે. તો પહેલાં મને અંદરથી એવી બીક લાગતી સ્ટેટ તો હું કરી લઈશ ગમે તે રીતે અહીંયાના સરની મદદથી, પણ ઇંગ્લિશ સબ્જેક્ટમાં હું સારા માર્ક્સ સ્કોર નહીં કરું. અંદરથી એવી બીક હતી, સારા માર્ક્સ સ્કોર નહીં કરું, મારા એકના સબ્જેક્ટના લીધે આખું રિઝલ્ટ ઉપર આમ પથારી ફેરવી શકે છે. તો પછી મને તો અહીંયા કોઈ રોશન સરનો અનુભવ જ નહોતો, અને રોશન સરે તો મારી જિંદગી રોશન કરી દીધી છે.
इंग्लिश सब्जेक्ट में एमने जे मने प्रिपरेशन करावी छे हूँ बिलीव नथी करी शकती के इंग्लिश में हूँ 80 तो बहु दूरनी बात है, मने तो 70-85 पण आशा आम बहु ओछी लागती थी, पण 11 जे रोशन सर मने मळ्या छे इंग्लिश में पछी मारो धीमे धीमे कॉन्फिडन्स लेवल अप थतो गयो ने एमने जे तैयारी करावी छे अमारा क्लासीस में हूँ गेरंटी साथ कही सकूँ छू 100% नहीं 110% गेरंटी साथ तमने कही सकूँ छू कि अमारा वस्त्राल एरिया में ज नहीं अमदावाद में ज नहीं पण आखा इंडिया में आवी कोई प्रिपरेशन ना करावे जे मने रोशन सरे करावी छे अने रोशन सरे तो मारी जिंदगी रोशन करी दीधी छे ए माटे हूँ रोशन सरनो खूब खूब आभार मानु छू कारण के मने सौ प्रथम वीक तो एम ज लागती हती ने आजे मैं सारा पर्सेंटाइल मेळव्या छे ए एमनी दया थी एमनी कृपा कहो तो एमनी कृपा थी अने भगवानी इच्छा कहो तो भगवानी इच्छा थी मने आटला सारा पर्सेंटेज मळी गया छे। जी हूँ आनंद पटेल साथे वात करवा मांगीश के जो आनंद क्लासीस ना संचालक छे। जी सर, तमे तमारा क्लासीस विषे थोड़ी विस्तृत माहिती आपी दो। तमे तमारा क्लासीस नी अंदर केवो माहौल राखो छो के विद्यार्थीओ भणवा तरफ प्रेराय? हाँ मैम, तो क्लासीस में जयरे कोई विद्यार्थी एडमिशन ले छे तो अमे सौथी पहला तो कोई विद्यार्थी नबड़ो होय, होशियार होय के मध्यम होय, एवो कोई पण भेदभाव राख्या वगर बधा ज विद्यार्थीओं ने एवं मोटिवेशन पूरु पाड़ीए छे अने अमे एवं समझावीए छे कि दुनिया में कोई विद्यार्थी नबड़ो होतो ज नथी, केम के दरेक कोईना मन में एवो विचार होय छे कि आ होशियार अने हूँ नबड़ो छू, ए वात ज खोटी होय छे, केम के भगवाने आपणे बधाने मगज सरखू ज आप्युं होय छे, आपणे बधा भगवानना बाळको छीए अने भगवाने आपणने माइंड आप्युं छे, तो भगवान कदी कोई बाळक साथे अन्याय न करे, એટલે તમે નબળા નથી પહેલાં આ તમારી ગ્રંથિ દૂર કરો, પ્રિકન્સેપ્ટ દૂર કરો કે તમે નબળા નથી। હા, તમે ધ્યાનથી એ વિષય જોયો નહીં હોય, તમે એની પર પૂરતું વર્ક નહીં કર્યું હોય એટલે તમને એ વિષય અઘરો લાગતો હોઈ શકે છે, તો તમે સૌથી પહેલાં એ વિષયને ધ્યાનથી સાંભળો। ક્લાસમાં ધ્યાનથી સાંભળવાથી 50% તો ત્યાં જ ક્લિયર થઈ જાય, 50% વર્ક ત્યાં જ ક્લિયર થઈ જાય, કેમ કે ધ્યાનથી સાંભળવું કેવી રીતે એ પણ વિદ્યાર્થીને સમજાવવું પડે। ક્લાસમાં ખાલી ફિઝિકલ બેસવાથી જ કંઈ ક્લાસમાં હાજર છીએ એવું ના કહેવાય, કે તમે બેઠા બેઠા કોઈ વિચાર કરતા હોય તો બી તમારું ત્યાં ધ્યાન નથી હોતું, એટલે જ્યારે તમે સ્ટડી કરતા હોય ત્યારે બિલકુલ વિચાર નહીં કરતા, સર જે સમજાવતા હોય, સરનો જે સ્પીચ હોય ત્યાં તમારા માઇન્ડને રાખો અને ત્યાં સમજો, છતાં કંઈ બી ક્વેરી હોય તો સરને ડિરેક્ટલી પૂછો, જેથી સ્ટુડન્ટને હાઉ ટુ સ્ટડીઝ ઇન ધ ક્લાસ એ ક્લિયર સમજાય। જી આનંદ સર, કહી શકીએ કે ઘણા એવા વિદ્યાર્થીઓ છે જેમનું પરિણામ નાપાસ આવ્યું છે અને વિદ્યાર્થીઓમાં અત્યારે ક્યાંક ને ક્યાંક દુઃખનો માહોલ જોવા મળી રહ્યો છે, તો મારો અંતિમ પ્રશ્ન તમને એ છે કે એ જે વિદ્યાર્થીઓ છે જે નાપાસ થયા છે એમને તમારી શું સલાહ છે? મેમ, જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે બરાબર, એમની સાથે દિલગીરી સાથે કહું છું કે ભલે કઈ બી કોઈ બી રીઝનથી કઈ બી થયું હોય પણ પોતાના મનમાં સહેજ બી નિરાશા કે હતાશા લાવ્યા વગર જો એ થોડા જ પ્રેમથી એ સબ્જેક્ટ સાથે થોડુંક વર્ક કરશે તો હું ચોક્કસ માનું છું કે ચોક્કસ સફળ થશે। મેમ જી, દરેક વિદ્યાર્થીઓ જે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે તેમને ખૂબ ખૂબ અભિનંદન, આ ઉપરાંત આનંદ ક્લાસીસના દરેક ટીચરોને પણ મારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે। કહી શકાય કે આપણે એવા વિદ્યાર્થીઓ સાથે વાત કરી કે જેમને ઘણા ઘણા એવા પર્સન્ટેજ મેળવ્યા છે અને ગુજરાતમાં ટોપ કર્યું છે। આવા જ કેટલાક કાર્યક્રમ સાથે હું તમને ફરી મળીશ નંદિની, ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો।